चालीस खेड़ विद्यार्थियों तो आ त्रे त्र चेप्टर न होमवर्क न प्रश्न मैं तमने लखवा दीदू आ सीवाय अपने एम आता फूल फॉर्म्स पूरा नाम लख्या नोध्या हवे आपणे चेप्टर नंबर चार जोवानुं छे। चेप्टर नंबर चार जे छे मेमरी संग्रह करवा माटेना एकमो, बराबर माहिती संग्रह करवा माटे जे अलग अलग एकमो वपराय छे एना विशेनी माहिती छे चेप्टर नंबर फोर मां, जेने आपणे स्टोरेज युनिट पण कहीए छे। माहिती संग्रह करवा माटेना साधनो એટલે કે મેમરી ડિવાઇસીસ અથવા સ્ટોરેજ યુનિટ, મેમરી ડિવાઇસીસ અથવા સ્ટોરેજ યુનિટ। હવે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય તો એના માપનનો એકમ આપણને જાણ હોવો જોઈએ। ધારો કે તમે હવે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, મમ્મીઓ કહે છે કે ભાઈ બે મસાલા વેફર લેતો આવો, તો બે મસાલા વેફર એટલે કે બે પડીકા બે પેકેટ મસાલા વેફર લાવો, બરાબર पांच किलो खांड लेता आवजो डीमार्ट में, आवा शब्द आपणे बोलीए छे। तो मापन ना जे अलग अलग एकमो छे ए एकमो ना आधारे आपणे एना जथ्थानी ख्याल आपे छे। तो एवी ज रीते कम्प्यूटर में पण तमे जे माहिती साचवो छो ए माहिती कया एकम में सचवाय छे तो एने अलग अलग प्रकार ए एना अलग अलग लेवल आपणे पहेला जोई लईए। तो माहिती हमेशा जीरो अने वन ना फॉर्मेट में सचवाय, कम्प्यूटर में माहिती एटले मेमरी, बराबर मेमरी जीरो अने वन ना फॉर्मेट में सचवाय, जेने आपणे कहीए छे बाइनरी सीस्टम। शू कहीए छे? बाइनरी सीस्टम। हवे एमां सौथी नानो एकम आवे छे वन बिट, एटले जीरो अने वन, वन बिट एटले शू आवशे? जीरो अने वन। सौथी नानो एकम कयो? धारो वन बिट। એનાથી થોડો મોટો એકમ, જેમ આપણે પણ હોય છે કે ગ્રામ હોય પછી કિલોગ્રામ હોય એકમ વધતા જાય છે, તો એવી જ રીતે બીટ પછી આવે છે એકમ બાઇટ, વન બાઇટ ઇક્વલ્સ ટુ એટ બીટ, ખાસ ધ્યાન રાખજો વન બાઇટ ઇક્વલ ટુ એટ બીટ, એટલે ઝીરો વન ફોર્મેટમાં એક બીટ થાય આવા આઠ બીટ ભેગા થાય તો શું થશે? વન બાઇટ। એનાથી પણ થોડો મોટો એકમ છે, બરાબર તો એનાથી મોટો એકમ છે કે ભાઈ અહીંયા આપણે લઈ લઈએ 1024 બાઇટ્સ, 1024 બાઇટ્સ ઇઝ ઇક્વલ ટુ 1 કિલોબાઇટ, જેને આપણે ટૂંકમાં કેબી કહીએ છીએ। શું કહીએ છીએ? કેબી, કિલોબાઇટ જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? કેબી। विद्यार्थियों जेने हजु वधु सारी रीते लखवू होय तो बेनी दस घात, शू कहेवाशे? बेनी दस घात, बेनी दस घात जेटला बाइट्स बराबर एक केबी। हजी एनाथी आगळ जईए तो केबी किलोबाइट्स पछी आपणो कयो एकम आवे छे? तो किलोबाइट्स पछी आपणी पासे एकम आवे छे मेगाबाइट्स, 1024 केबी એટલે કિલોબાઇટ્સ ઇઝ ઇક્વલ ટુ 2×20 બાઇટ્સ, અને જેને આપણે કહીએ છીએ 1 MB, એમબી એટલે મેગાબાઇટ્સ, શું કહેવાશે? મેગાબાઇટ્સ। એનાથી પણ થોડું આગળ જઈએ, એમબી પછી આવે છે જીબી, જે અત્યારે હાલ આપણે વાપરીએ છીએ, કેટલા જીબીની પેન ડ્રાઈવ છે, હાર્ડડિસ્ક કેટલા જીબીની છે, કમ્પ્યુટરમાં મેમરી કાર્ડ કેટલા જીબીનું છે, એ પ્રમાણે એના ભાવ નક્કી થાય છે, બરાબર? તો જેટલી સ્ટોરેજ કેપેસિટી એટલે કે મેમરી સાચવવાની ક્ષમતા વધારે એ પ્રમાણે એના ભાવ પણ વધારે। અત્યારે આપણે 1 GB, 8 GB, 24 GB, 128 GB, 256 GB આવા શબ્દો વાપરતા હોય છે, તો આ જીબી એટલે ગીગાબાઇટ, હવે 1024 MB મેગાબાઇટ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 1024 MB મેગાબાઇટ ઇક્વલ ટુ શું બનશે? 1 GB, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર? અને એનું હજુ વધી રીત સાથે લખીએ તો 2×30 બાઇટ્સ હોય એટલે
शु बने वन जीबी। हम गीगाबाइट स्टोरेज कैपेसिटी धरावता एकम जेने अपने कही टीवी
ચલાવશે વિદ્યાર્થીઓ. તો આ માહિતીને આપણે પ્રાઇમરી માહિતી અથવા મેઇન મેમરી તરીકે ઓળખીએ છીએ. હવે એમાં ઇનબિલ્ટ ચોક્કસ એડ્રેસ હોય, ધારો કે તમે સી ડ્રાઈવ માં આપણે એક્સરસાઇઝ વન ઈએક્સસી વન ડોટ પીપીટી એટલે પાવર પોઈન્ટ ની ફાઇલ બનાવી દીધી, તમારી બધી જ માહિતી બાઇનરી કોડ માં કન્વર્ટ કરીને સ્ટોર થાય છે. આ એડ્રેસ સેલમાં તમારી બધી જ માહિતી, જે પણ માહિતી તમે સેવ કરો છો એ બધી જ માહિતી કયા કોડમાં કન્વર્ટ થાય છે, બાઇનરી કોડમાં, અને પછી સેવ થાય છે. કારણ કે કોમ્પ્યુટર બાઇનરી સિસ્ટમ ઉપર આધારિત છે. હવે એમાં થોડું આગળ જોઈએ. હવે આ જે એડ્રેસ સેલ છે એ એડ્રેસમાં વન બાય વન બ્લોક હોય અને એમાં માહિતી સ્ટોર થાય છે. જો આપણે આ માહિતી, આ એડ્રેસમાં સર્ચવાની માહિતીને રિમૂવ કરી નાખીએ, ડિલીટ કરી નાખીએ, તો એ એડ્રેસ સેલ પાછું શું થઈ જશે, ખાલી એમ, અને નવી માહિતી સાચવવા માટેની આપણને જગ્યા આપશે. ચલાવશે તો તમે જે પણ માહિતી સ્ટોર કરો છો એ હાર્ડડિસ્કમાં જાય છે, પણ હાર્ડડિસ્કમાં પણ એ નાના નાના બ્લોક સ્વરૂપે સચવાય છે, જેને આપણે એડ્રેસ સેલ તરીકે ઓળખીએ. હવે આમાં માહિતી કેવા પ્રકારે પદ્ધતિથી સચવાશે એ થોડું સમજીએ. અહીંયા આપણી પાસે શબ્દ આવે છે ફીફો અને લીફો. ફીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો એટલે લાસ્ટ ઇન, ફૂલ ફોર્મ ખાસ એ રાખવાના છે, બટ ફર્સ્ટ આઉટ. લીફો એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો એટલે લાસ્ટ ઇન લાસ્ટ ફર્સ્ટ આઉટ, બરોબર. લીફો અને ફીફો પદ્ધતિ, હવે જો ફીફો પદ્ધતિ આપણને શું કહે છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ માં, ધારો કે અહીંયા મારી પાસે મેથ્સ ની ટેક્સ્ટ બુક છે, બરોબર. હવે ત્યારબાદ નીચે મેથ્સ ની નીચે મેં મૂકી છે સાયન્સ ની ટેક્સ્ટ બુક, એના નીચે મૂકી છે ઇંગ્લિશ. તો સૌથી નીચેના ભાગમાં, બોટમ ભાગમાં મારી ઇંગ્લિશ ની હશે, એના ઉપર કઈ બુક હશે, સાયન્સ ની બુક હશે, અને એના ઉપર મેથ્સ ની બુક છે, બરોબર. તો ઉપર સૌથી ઉપર મેં મેથ્સ ની મૂકી દીધી, જયારે હું પાછી લઈશ તો પહેલા કઈ બહાર કાઢીશ મેથ્સ ની, તો એને કહેવાય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. કે જે માહિતી તમે સૌથી છેલ્લે મૂકી છે પણ આવે છે કેવી રીતે, પ્રથમ, બરોબર. હવે આ જ પદ્ધતિને તમે ઉલટી કરી લો, બરોબર. આ જ પદ્ધતિને અથવા તો આ જે બુક્સ છે એને તમે બધી ઊંધી કરી લો, સિક્વન્સ બદલી નાખો, તો કે ભાઈ પહેલા ઇંગ્લિશ આવશે, પછી સાયન્સ આવશે, અને પછી મેથ્સ આવશે. તો હવે તમે પહેલા કઈ ટેક્સ્ટ બુક જોશો, ઇંગ્લિશ બુક ચલાવશે. તો જે છેલ્લે હતી હવે શું થઈ ગઈ છે, પહેલું. તો લાસ્ટમાં હતી પણ આવી કેવી, ફર્સ્ટ, બરોબર. તો સિક્વન્સમાં માહિતી સાચવવી અને કહેવાય સિક્વન્સ મેથડ, કે એક સળંગ જ માહિતી સર્ચવા, બરોબર, સિક્વન્શિયલ. પણ સિક્વન્શિયલ નથી કરવી, આપણે એને ઓડ ઇવન મેથડ પણ કહી શકીએ. જે બીજી મેથડ છે કઈ છે, ઓડ ઇવન, કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેલમાં માહિતી ભરો અને પાછી મેળવો, કોઈ પણ સેલ એડ્રેસમાં માહિતી જાય અને પાછી મેળવો, બરોબર. એ છે બીજું. પણ કન્ટિન્યુઅસ સેલમાં જ માહિતી મૂકો અને એ જ મેથડમાં કન્ટિન્યુઅસ સિક્વન્સમાં તમે માહિતી પાછી મેળવો, એ આવશે ફીફો, બરોબર. આમાં તમારે માત્ર ફૂલ ફોર્મ યાદ રાખવાના છે, માત્ર ફૂલ ફોર્મ જ યાદ રાખવાના છે. ખાસ યાદ રાખજો, લીફો અને લીફો પદ્ધતિના માત્ર ફૂલ ફોર્મ જ યાદ રાખવાના છે, બરોબર. આપણી બુકમાં પણ સરસ એક આકૃતિ આપેલી છે, જો આકૃતિ 4.1 તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો. આકૃતિ 4.1 માં તમને આપેલું છે કે જેટલા સ્ટુડન્ટ રોલ નંબર 1, 2, 3 એન્ટર થયું છે, તો પહેલા રોલ નંબર 1 થયો, પછી રોલ નંબર 2 થયો, અને પછી રોલ નંબર 3. પણ જયારે હું બોલાઈશ તો પહેલા રોલ નંબર 3 બેઠો હશે, કારણ કે છેલ્લા, બરોબર.
ધ લાસ્ટ આર ઓપન ફર્સ્ટ બેટ છે તો એ કે અવશ્ય લીસ છે પણ હું પાછળના સિક્વન્સ થી બોલે છે કે રો નંબર 1 2 3 તો જે પાછળ બેટો છે એ કપ પે લઈ લઈશ ખ્યાલ આવશે તો આ લીફો અને ફીફો પદ્ધતિ કહેવાય છે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હવે આ સિવાય આપણે જે પ્રાઇમરી મેમરીમાં માહિતી સ્ટોર કરીએ છીએ એ કાયમ માટે સચવાય છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ નોન વોલેટાઇલ મેમરી કાયમી ધોરણે આ માહિતી સચવાય છે જ્યારે તમે એ ફાઇલને ડિલીટ કરો કે રિમૂવ કરો તમારા મોબાઈલમાંથી અથવા તમારા કોમ્પ્યુટરમાંથી ત્યારે એ ક્યાંથી ડિલીટ થાય છે અને રીસાયકલ બિનમાં જાય છે જો રીસાયકલ બિનમાંથી પણ તમે ડિલીટ કરશો તો એ કાયમી ધોરણે ડિલીટ થશે ત્યાં સુધી આ માહિતી તમારી જળવાયેલી રહેશે સચવાયેલી રહેશે તો હાર્ડ ડિસ્ક સિવાય આવા બીજા ઘણા બધા સાધનો છે યુનિટ છે કે જેમાં આપણે કાયમી ધોરણે માહિતી સાચવી શકીએ ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો એ કયા સાધનો છે એ આપણે ક્રમિક જોઈ લઈએ હવે એમાં આપણે પહેલું જોઈ લઈએ છીએ આર એમ રેમ અને આર એમ રોમ આનું પૂર્ણ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે રેમ રેન્ડમ એક્સેસ મેમરી આ પહેલા ચેપ્ટરમાં પણ મળી ગયા ફરીથી એની ડિટેલ માહિતી ચોથા ચેપ્ટરમાં છે રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી હવે તમારા કોમ્પ્યુટરમાં કોઈ મેમરી અને કોઈ માહિતી વધારે કરીએ સાચવવી પડે અથવા તેમાં સુધારા વધારા કરવા પડે તો એના શેમાં આપશે રેમ પણ કોઈ એવા પ્રોગ્રામ કે જેમાં તમે કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કરી શકતા કોઈ એવા સોફ્ટવેર કે જેમાં ફેરફાર થાય તો કોમ્પ્યુટર અથવા મોબાઈલ હેંગ થઈ જાય તો એવા કે જેમાં તમે ચેન્જીસ ના કરી શકો એવી બધી જ માહિતી એવા બધા સોફ્ટવેરમાં સચવાય છે રોમમાં જો એના ફૂલ ફોર્મથી તમે ઉપયોગ કરી શકશો રીડ ઓનલી મેમરી હવે તમારા કોમ્પ્યુટરમાં સી ડ્રાઈવ છે વિન્ડોઝ છે બરોબર તો એ વિન્ડોઝનો કોઈ પણ પ્રોગ્રામ કોઈ પણ ફાઇલ તમે ડિલીટ કરશો તો આખું વિન્ડોઝ તમારું લેપટોપ હશે કે કોમ્પ્યુટર હશે કે મોબાઈલ હશે હેંગ પણ તમે જયારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે એક મેમરી એક્ટિવ થાય છે જેને પ્રોસેસિંગ મેમરી કહેવાય અને એ છે રેમ જયારે તમે કોમ્પ્યુટર ઓન કરો અને જે મેમરી એક્ટિવ થાય એને શું કહેવાશે રેમ પણ તમારા સોફ્ટવેર તમારા મુખ્ય એપ્લિકેશન જેને આપણે એપ પણ કહીએ છીએ વિદેશ ભાષામાં તો એ શેમાં સ્ટોર થાય છે રોમ માંથી જયારે એમાં તમે કોઈ ચેન્જીસ કરી શકતા નથી ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તો રેમ અને રોમ નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો એના વિશેની વધુ માહિતી અને એનો તફાવત પણ આપણને દર્શાવ્યો છે ટેક્સ્ટબુકમાં પુસ્તક 4.2 આજના હોમવર્કમાં ચેપ્ટર 4માં પુસ્તક 4.2 રેમ અને રૂમનો તફાવત તમારે ખાસ લખવાનો છે અને તૈયાર કરવાનો છે પુસ્તક 4.2 ટેક્સ્ટબુકમાં ચેપ્ટર નંબર 4 પહેલા જે તફાવત એના પૂરા નામ રેન્ડમ એક્સેસ મેમરી રીડ ઓનલી મેમરી ત્યારબાદ એનો ઉપયોગ કે લાંબા સમય માટે ટૂંકા સમય માટે ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ હજુ વધુ માહિતી મેમરી ડિવાઇસની સ્ટોર